जय श्री कृष्ण विद्यार्थी मित्रों, आपणे लास्ट लेक्चर में अरुण कृष्ण मूर्ति विषयनी माहिती इंट्रोडक्शन मेळवेली हती। त्यारबाद आपणे एने पहली जे एक्टिविटी करेली ई कई रीते करेली, पछी आपणे नेक्स्ट क्वेश्चन उपर जाइए तो एमां हतुं के एने टीचर अने पेरेन्ट्स तरफथी केवो सपोर्ट हतो एने आ कार्य माटे, एनवायरमेंटना कार्य माटे। अने एना पछीनो क्वेश्चन हतो के स्कूल अने कॉलेज छे ई आमां केवो रस धरावता हता। હવે આપણે આગળ નેક્સ્ટ ક્વેશ્ચન તરફ જઈએ તો લાસ્ટ આ પેરેગ્રાફ, આ જે પેજ છે 29, એની લાસ્ટ લીટીમાં છે, પહેલી લીટી ક્વેશ્ચનની, કે ડીડ યુ ફીલ એની હેસિટેશન ઇન ક્વિટિંગ અ વેલ પેઇંગ જોબ એન્ડ વેન્ચ્યુરિંગ ઇન ટુ ધીસ ફૂલ ટાઈમ। હવે પહેલા જ વહેલા છે હેસિટેશન, હેસિટેશન બહુ મહત્વનો શબ્દ છે, તમને માર્ક કરી દઉં છું બરાબર। આ જે છે હેસિટેશન એ શબ્દ છે ખચકાટ અનુભવી, રેડી। તો હવે શું કહે છે કે તમે સારા પેઇંગ વેલ પેઇંગ જોબ એટલે કે સારા પગારવાળી નોકરી છોડતા પહેલાં, ક્વિટિંગ એટલે છોડવું થાય, એ છોડતા પહેલાં તમે કાંઈ ખચકાટ અનુભવ્યો હતો? એન્ડ વેન્ચ્યુરિંગ ઇન ટુ ધીસ ફૂલ ટાઈમ, વેન્ચ્યુરિંગ એટલે ઝંપલાવવું, આ કાર્યમાં તમે ઝંપલાવ્યા પહેલાં કાંઈ વિચાર્યું હતું બરાબર? આ જે કાર્ય છે, જે એન્વાયરમેન્ટનું, એ કાર્યમાં ઝંપલાવતા પહેલાં, એટલે ઝંપલાવવું મતલબ કે કાર્ય શરૂ કરવું, એ કાર્ય શરૂ કરતા પહેલાં અને આવી જે સારા પગારવાળી જોબ છોડતા પહેલાં તમને કાંઈ ખચકાટ થયો હતો? હવે અરુણ કૃષ્ણમૂર્તિ શું એનો જવાબ આપે છે એ આપણે જોઈએ। તો શું કહે છે, તો કે ઇટ ઇઝ ઓલવેઝ ગુડ ટુ ડિસાઇડ, સોરી, હજી એક ક્વેશ્ચન છે, બીજો ક્વેશ્ચન, આ એક ક્વેશ્ચન હતો પહેલો ક્વેશ્ચન, હવે બીજો ક્વેશ્ચન છે, વોટ વેર ધ ઓપ્શન યુ વે બિફોર યુ એરાઈવ એટ યોર ડિસિઝન, બરાબર? વે છે એ બહુ મહત્વનો શબ્દ છે જે અહીંયા આપેલો છે તમને, સોરી, આ જે વે શબ્દ છે એ બહુ મહત્વનો થાય છે। હવે આપણે આગળ વધીએ તો કે વે એટલે કે તમે, વે એટલે વિચારવું બરાબર, તો કે વોટ વેર ધ ઓપ્શન યુ વે બિફોર યુ એરાઈવ એટ યોર ડિસિઝન, તમે આ ડિસિઝન નિર્ણય ઉપર આવેલા એ પહેલા, એરાઈવ એટલે કે આવવું બરાબર, આ ડિસિઝન ઉપર આવેલા આવેલા તમે તે પહેલા તમે કોઈ ઓપ્શન એટલે કે કોઈ પણ બીજા વિકલ્પ વિશે વિચાર્યું હતું? હવે ઓલો જવાબ આપે છે, શું જવાબ આપે છે અરુણ કૃષ્ણમૂર્તિ, તો કે ઇટ ઇઝ ઓલવેઝ ગુડ ટુ ડિસાઇડ ઇન ફેવર ઓફ વોટ યુ રિયલી લવ ટુ ડુ, તો કે હંમેશા, ઓલવેઝ એટલે હંમેશા, એ જે તમે પ્રેમપૂર્વક જે કાર્ય કરો છો એના તરફેણમાં, ફેવર ઓફ એટલે કે ના તરફેણમાં બરાબર, એના તરફેણમાં જો કોઈ પણ નિર્ણય લેવામાં આવે હંમેશા કેવો હોય છે, સારો હોય છે। આઈ ક્વિટિંગ માય જોબ એટ ગૂગલ, મેં માત્ર શું કરેલું છે, તો કે ગૂગલમાંથી જોબ મારી છોડેલી છે, બટ આઈ સ્ટીલ કીપ ઇન ટચ વિથ માય ફ્રેન્ડ ધેર, પરંતુ ત્યાં જે મારા મિત્રો છે એની સાથે હજુ સુધી, સ્ટીલ એટલે હજુ સુધી હું તેના સંપર્કમાં છું, એની સાથે જોડાયેલો છું, એના ટચ વિથ એટલે કે ના સાથે જોડાયેલું, સો ઓનલી માય ડ્યુટી એટ ગૂગલ હેવ કમ ટુ એન એન્ડ નોટ માય ઇમોશનલ બોન્ડ, બહુ મહત્વનું છે કે માત્ર ગૂગલમાં મારી નોકરીનો અંત આવેલો છે, નહીં કે મારા ઇમોશનલ બોન્ડનો, એટલે કે ઇમોશનલ બોન્ડ એટલે કે બોન્ડ એટલે કે માનસિક જે આપણે રીતે જોડાયેલા હોય, મનથી જોડાયેલા હોય, એનો અંત આવેલો નથી। હવે આપણે નેક્સ્ટ જે છે એ જોઈએ, તો કે આઈ અન્ડરસ્ટુડ ધેટ આઈ હેડ ટુ લીવ ધ જોબ એટ ધેટ ટાઈમ ઇન 2010 ઓર એલ્સ આઈ વુડ નેવર બી ડેરિંગ enough to do so, તો કે હું સમજુ છું બરાબર કે મેં 2010ની જે ક્ષણે આ જોબ છે એ મૂકેલી બરાબર, લીવ કરેલી, છોડેલી, નહીંતર હું ક્યારેય આ પ્રકારનું ડેરિંગ કરી શક્યો હોત નહીં, ડેરિંગ કરવા માટે પૂરતો એ કંઈ બીજો સમય હતો નહીં, એટલે ડેરિંગ એટલે કે સાહસ કરી શક્યો હોત નહીં। આઈ કુડ નોટ સીટ બેક એન્ડ એન્જોય લાઈફ વેન એન્વાયરમેન્ટલ ડેમેજ વોઝ હેપનિંગ ઓન સચ અ લાર્જ સ્કેલ, તો કે હું માત્ર પાછળની સીટે બેઠો બેઠો જીવનનો આનંદ ન માણી શકું, ક્યારે, તો કે જ્યારે પર્યાવરણને આટલું મોટા પ્રમાણમાં, લાર્જ સ્કેલ એટલે કે મોટા પ્રમાણમાં નુકસાન પહોંચતું હોય
ત્યારે હું માત્ર જીવનનો આનંદ પાછળ બેહીને આનંદ માણી શકું નહીં. આઈ વોન્ટેડ ટુ ડુ સમથિંગ, હું કંઈક કરવા ઈચ્છતો હતો. એન્ડ ધેટ સમથિંગ નીડ માય ફૂલ અટેન્શન, અને આ કંઈકને મારા પૂરા ધ્યાનની ત્યાં જરૂર હતી. નીડેડ એટલે કે જરૂરિયાત હોવી. સો એટેન્શન ધ્યાન કેન્દ્રિત કરું. સો આઈ લેફ્ટ ગૂગલ ફોર ઈએફઆઈ, તેથી મેં ગૂગલને છોડી દીધી ઈએફઆઈ માટે. બરાબર. હવે નેક્સ્ટ ક્વેશ્ચન ઉપર આપણે જઈએ તો કે વોટ કાઇન્ડ ઓફ ગાર્બેજ ડુ પીપલ થ્રો ઇન ટુ વોટર બોડીઝ, તો કે કયા પ્રકારનો કાઇન્ડ એટલે પ્રકાર થાય, કયા પ્રકારનો કચરો છે એ લોકો વોટર બોડીઝ એટલે કે તળાવોમાં ફેંકે છે. હાઉ ડુ યુ ડીલ વિથ ધ રિમૂવલ ઓફ ધીસ ગાર્બેજ વન્સ યુ ક્લીન ધ વોટર બોડી, એક સમયે જ્યારે તમે આ તળાવ છે જળાશયો છે એ સાફ કરતા હોય ત્યારે આ જે કચરાને સાફ કરવા માટે તમે કઈ પ્રકારની એના સાથે ડીલ કરો છો, એના સાથે વ્યવસ્થા કરો છો. બરાબર. ડીલ કરવું એટલે કે એના સાથે આપણે જે કાર્ય કરતા હોય તે. હવે જવાબ આવે છે અરુણ કૃષ્ણમૂર્તિ, એવરીથિંગ ફ્રોમ અ ડાયપર ટુ વોર્ન આઉટ સ્લીપર, દરેક પ્રકારની વસ્તુ મળે છે જળાશયમાં, ડાયપરથી માંડીને સ્લીપર સુધી. વી ફાઇન્ડ એવરીથિંગ ઇન અવર લેગ્સ, આ બધું જ અમને કેમાંથી મળે છે, તો કે આપણા જળાશયો અથવા તળાવોમાંથી મળે છે. ધીસ ઇઝ સો ડિસ્ટર્બિંગ, આ કેવું છે, ખૂબ જ દખલગીરી પહોંચાડે એવું છે. ડિસ્ટર્બિંગ એટલે કે નુકસાન પહોંચાડે એવું છે. કારણ, બીકોઝ ઇટ ઇઝ વોટર એન્ડ વોટર ઇઝ ધ બેઝિક ઓફ લાઈફ. કારણ તો કે આ બધું છે એ ક્યાં ફેલાઈ રહ્યું છે, તો કે પાણીમાં ફેલાઈ રહ્યું છે, એટલે કે પાણીમાં. અને પાણી છે જીવનનો મૂળભૂત આધાર છે, બેઝિક ઓફ લાઈફ એટલે મૂળભૂત આધાર. હાઉ કેન વી નોટ કેર ઓફ ફોર ધીસ વોટર બોડીઝ, આપણે પછી પ્રશ્ન આપણને જ પૂછીએ કે કેમ આપણે જળાશયોની કાળજી લેવી ન જોઈએ. વી યુઝ ધીસ ગાર્બેજ ફોર લેન્ડફિલ વિથ નો ઓર મિનિમલ એક્સપોઝર ટુ ધ આઉટસાઇડ એન્વાયરમેન્ટ. હવે એ શું કહે છે, અમે આ ગાર્બેજને જમીનમાં એવી રીતે દાટી દઈએ છીએ કે જેથી કરીને પર્યાવરણને બહારની તરફ નહીવત અથવા તો ઓછામાં ઓછું શું થાય, નુકસાન પહોંચે. એટલે કે એ લેન્ડફિલ કરે, લેન્ડફિલનો મતલબ કે જમીનમાં દાટવું. બરાબર. અને એક્સપોઝ એટલે કે બહાર આવવું. બરાબર. આઉટસાઇડ એટલે કે બહારના પર્યાવરણ, એવી રીતે આઉટસાઇડ એન્વાયરમેન્ટ છે. એક્સપોઝર એટલે ફેલાવું થાય બહારની તરફ. વી એન્શ્યોર ધેટ ધ લેક એરિયા એન્ડ વોટર હોલ્ડિંગ આર ફ્રી ઓફ ગાર્બેજ સો ધેટ બર્ડ ફ્રોગ એન્ડ સ્નેક કેન લીવ ઇન પીસ. હવે શું કહે છે, અમે તળાવને સાફ એ રીતે કરી રહી છીએ, વોટર હોલ્ડિંગ એટલે કે તળાવ જે કાંઈ પણ છે એ, બરાબર, એના વિસ્તારને એ રીતે સાફ કરીને ખાતરી કરી લઈએ છીએ કે જેથી કરીને ત્યાં પક્ષીઓ, ફ્રોગ એટલે ડેટકાઓ અને સ્નેક એટલે સાપ છે એ કેવી રીતના જીવી શકે, શાંતિથી જીવી શકે. બરાબર. કચરાથી એ રીતે ફ્રી કરી નાખે છે અને એની ખાતરી કરી લે છે જેથી કરીને આ બધા જીવો છે એ કેવી રીતના રહી શકે, શાંતિથી રહી શકે. હવે નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આપણે જઈએ કે હાઉ મેની ડેઝ ડઝ ઇટ ટેક ટુ ક્લિયર અ લાર્જ લેક, ડુ યુ યુઝ એની સ્પેશિયલ ઇક્વિપમેન્ટ ફોર ક્લિનિંગ એન્ડ સેફટી. હવે શું કહે છે, તો કે આ તમે તળાવો સાફ કરો છો તો હવે એને કેટલા દિવસો ક્લિયર કરતા લાગે છે. બરાબર. અને ડુ યુ યુઝ એની સ્પેશિયલ ઇક્વિપમેન્ટ, ઇક્વિપમેન્ટ એટલે સાધન થાય. બરાબર. અને સેફટી, અને તમારી કોઈ સેફટી માટેનું કાંઈક રાખો છો કે નહીં, એ કહે છે. સ્પેશિયલ ઇક્વિપમેન્ટ એટલે ખાસ પ્રકારના સાધનો થાય. બરાબર. હવે ઓલો જે આપણે અરુણ કૃષ્ણમૂર્તિ છે એ જવાબ આપે છે કે ડિપેન્ડિંગ ઓન ધ સાઇઝ ઓફ ધ લેક, આ કેના ઉપર ડિપેન્ડ કરે છે, ડિપેન્ડ કરવું એટલે કે આધાર રાખો, તો કે એ લેકના સાઇઝ ઉપર આધાર રાખે છે. એન્ડ ધ એમાઉન્ટ ઓફ ગાર્બેજ, અને ગાર્બેજનો કેટલો પ્રમાણ છે એમાં, એમાઉન્ટ એટલે પ્રમાણ, એના ઉપર આધાર રાખે છે. ઇટ કેન ટેક એનીવેર બિટવીન 5 ડેઝ એન્ડ 3 મંથ ટુ કમ્પ્લીટલી ક્લીન અ લેક. લગભગ કોઈ પણ સ્થાને આમાં 5 દિવસથી માંડીને 3 મહિના સુધીમાં સંપૂર્ણ લેક છે એ શું કરે છે, સાફ કરી દે છે. એટલે કે 5 નાનું હોય અને ઓછો કચરો હોય તો અહીંયા કેટલા દિવસ લાગે, 5 દિવસમાં પતી જાય. ને કેટલાક મોટું તળાવ હોય અને કચરો જાજો હોય તો અહીંયા 3 મહિના સુધીનો સમયગાળો લાગે છે. એટલે 5 દિવસથી 3 મહિના સુધીમાં અમે સંપૂર્ણપણે એ તળાવ છે એ શું કરી દઈએ છીએ, સાફ કરી દઈએ છીએ. વોટ કાઇન્ડ ઓફ પ્રોટેક્ટિવ ગેર ડુ યુ યુઝ, કેન યુ ડિસ્ક્રાઇબ ધ ક્લિનિંગ પ્રોસેસ બ્રીફલી.
હવે નેક્સ્ટ ક્વેશ્ચન જે આપણે કરે છે એ શું છે તો કે તમે પ્રોટેક્ટિવ ગેર એટલે કે રક્ષણાત્મક સાધનો ક્યાં તમે રક્ષણાત્મક સાધનોનો ઉપયોગ પ્રોટેક્ટિવ એટલે રક્ષણાત્મક ગેર એટલે સાધનો પ્રોટેક્ટિવ ગેરનો ઉપયોગ કરો છો અને કેન યુ ડિસ્ક્રાઇબ ધ ક્લિનિંગ પ્રોસેસ બ્રીફલી એટલે ટૂંકમાં ડિસ્ક્રાઇબ કરવું એટલે કે વર્ણન કરવું શું તમે આનું ટૂંકમાં અમને વર્ણન કરી શકશો કે તમે કઈ રીતે સાફ સફાઈ કરો છો ક્લિનિંગ પ્રોસેસની બરાબર હવે આપણે જોઈએ છીએ તો જવાબ આપે છે અરુણ કૃષ્ણ મૂર્તિ કે વી વેર નોઝ માસ્ક અમે એક તો નોઝ માસ્ક પહેરીએ છીએ નોઝ માસ્ક કેને કે આપણને ખબર છે આ સમયમાં બરાબર કેમ કે આપણે એના વગર બહાર નીકળતા નથી બરાબર અને કેટલાય નીકળે છે બહાદુરી કરે છે તો એ એના ભરોસો હોય રામ ભરોસો હોય છે બરાબર એટલે આપણે એના વગર બહાર જવું જોઈએ નહીં કેમ કે કોરોના છે તો કોરોનાથી રક્ષણાત્મક માટે રક્ષણ માટે આપણે માસ્ક પહેરવું જરૂરી છે એટલે એ એવા નોઝ માસ્ક પહેરે છે સેનેટરી ગ્લવ્સ બરાબર સેનેટરી ગ્લવ્સ એટલે રક્ષણાત્મક ગ્લવ્સ જે હાથના મોજા છે એ પહેરે છે એન્ડ કેરી રેક્સ રેક્સ એટલે શું થાય છે પાવડો થાય છે બરાબર હવે આપણે સોરી રેક્સ એટલે દાતી એન્ડ સ્પેડ્સ વિથ વિચ વી કલેક્ટ ધ ગાર્બેજ એન્ડ ડમ્પ ઇટ ઇન ટુ કલેક્શન બકેટ હવે શું કહે છે તો કે એક જ મિનિટ ઓકે ચાલો હવે શું કહે છે દાતી થાય છે બરાબર રેક્સ એટલે દાતી અને સ્પેડ એટલે પાવડો થાય છે તો કે અમે નોઝ માસ્ક પહેરીએ છીએ સેનેટરી ગ્લોવ્સ પહેરીએ છીએ અને અમે રેક્સ રેક્સ એટલે દાતી લઈએ છીએ અને સ્પેડ એટલે કે પાવડાનો ઉપયોગ કરીએ છીએ કે જેથી કરીને વિથ વિચ કે જેની સાથે વી કલેક્ટ ધ ગાર્બેજ અમે શું કરીએ છીએ ગાર્બેજને એકઠો કરીએ છીએ કલેક્ટ કરીએ છીએ બરાબર એન્ડ ડમ્પ ઇટ ઇન ટુ કલેક્શન બકેટ અને અમે કેમાં એને ડમ્પ કરી ડમ્પ કરવું એટલે નાખવું એમાં નાખી કેમાં નાખી કલેક્શન બકેટ હોય છે એમાં નાખીએ છીએ વિચ આર ટેકન ટુ ધ ગાર્બેજ ટ્રક કે જેને ક્યાં સુધી લઈ જવામાં આવે છે તો કે ગાર્બેજ ટ્રક હોય ત્યાં લઈ જવામાં આવે છે વી ઓલ્સો યુઝ હેવી મશીનરી લાઇક અર્થ મૂવર એન્ડ પોક લાઇન ટુ ડેઝિલ ધ લેગ એન્ડ ક્લિયર ધ વીટ એન્ડ સ્ક્રબ ધેટ આર હાર્મફુલ હવે પેલા વીડ એટલે કે જાળી બરાબર જાળી જાખરા અને સ્ક્રબ એટલે કે નાના નાના જે ઔષધિઓ હોય એવી જે નુકસાનકારક હોય છે એ ઔષધિઓ થાય છે બરાબર હવે હાર્મફુલ જેને આપણે કહીએ બરાબર તમારે ગ્લોસરીમાં પણ આપેલું છે તો એ છે જોઈ લેવું બરાબર હવે શું કહે છે તો કે વી ઓલ્સો યુઝ હેવી મશીનરી બીજી અમે બીજી ભારે એવી મશીનરીનો ઉપયોગ કરીએ છીએ એટલે કે મોટી મશીનરીનો ઉપયોગ કરીએ છીએ જેમ કે લાઈક એટલે કે જેમ કે અર્થ મૂવર એ એક મશીનરીનો પ્રકાર છે મશીનરી છે એક પ્રકારની પછી બીજો છે પોકલાઇન એ મશીન જ છે અને એ શું કરે છે ટુ ડેઝિલ્ટ ધ લેક ડેઝિલ્ટ એટલે મહત્વનો શબ્દ છે જેને કહેવાય છે કાદવ કીચડ બરાબર લેકમાંથી શું દૂર કરે છે કાદવ કીચડ એન્ડ ક્લિયર ધ વીડ્સ અને બીજું શું કરે છે તો કે વીડ્સ અને શ્રબને જે નુકસાનકારક હોય છે એને અહીંયાથી દૂર કરે છે હવે આપણે ડેઝિલ્ટ વીડ્સ અને શ્રબ્સનું અહીંયા આપણે ગ્લોસરીમાં જોઈએ તો છેલ્લેથી બીજું જે છે બરાબર એ જોઈ લેવું આ શ્રબ છે અને આ વીડ્સ છે કે વીડ્સ એટલે યુઝલેસ પ્લાન્ટ્સ એટલે જાડી ઝાકરા થાય છે અને શ્રબ એટલે જાડી ઝાકરા બે એક જ છે પણ વીડ્સ એટલે કે આપણે યુઝલેસ પ્લાન્ટ એટલે કે જે આપણે નુકસાન પહોંચાડતા હોય એ થાય છે અને શ્રબ એટલે જાડી ઝાકરા બરાબર હવે આપણે ત્યારબાદ હવે જે અત્યાર સુધીનું કરેલું છે એ બધાએ સંપૂર્ણપણે કરી લેવા નમ્ર વિનંતી છે હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે લાસ્ટ જે યુનિટ છે યુનિટમાં હવે જે બાકી છે એની ચર્ચા કરીશું.